રશ્મિ બેન ગઈકાલે છે ને મેં ઘરે પનીર ભુરજી બનાવી હતી, અરે વાહ, જે ટેસ્ટી બની હતી, જે ટેસ્ટી બની હતી, બધી સફા ચટ થઈ ગઈ. શું વાત છે, પણ હું રહી ગઈ. કઈ વાંધો નહીં, હવે હું જ્યારે નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને તો પહેલા તમને ફોન કરીને ઇન્વાઇટ કરીશ. ઓકે, ચોક્કસથી. પણ એક વાત કહું, પનીર ભુરજી એટલે કે તે શાક બનાવીને ખાતું, બરાબર? પણ પનીર ભુરજી ને શાકની જગ્યાએ કે નવા વસ્તુમાં ટ્રાય કર ને. ચાલો તો હવે પનીર ભુરજી જે આપણે હંમેશા શાકના ફોર્મમાં ખાધું છે એ જ આજે આપણે ખાઈશું સેન્ડવિચના ફોર્મમાં. એના માટે શરૂ કરી દઈએ તિરુપતિ કોટન સીડ ઓઇલ પ્રસ્તુત રસોઈ શો, પાવર્ડ બાય ધરાસણા માલિશ તેલ, સ્પેશિયલ પાર્ટનર વંડર મસાલા. તો પનીર ભુરજી સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા પનીર ભુરજી બનાવીશું. યસ, અત્યારે તેલનું પ્રમાણ છે એ ઓછું રાખીશું, કારણ કે આપણે જે ભુરજી બનાવીએ છીએ એ પૂરણ તરીકે વાપરવાની છે. એટલા માટે નોર્મલી જ્યારે આપણે પનીર ભુરજી બનાવતા હોય તો એની અંદર તેલ અથવા ઘીનું પ્રમાણ થોડું આગળ પડતા રાખવી હોય છે, પણ આની અંદર ઓછું રાખીશું. તેલ ગરમ થઈ ગયું છે, જીરું એડ કરીએ અડધી ચમચી, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી લઈએ છીએ, અત્યારે ઝીણું ચોપ કરીને લઈએ છીએ. જો પસંદ હોય તો, જે ઘણી વખત થતું હોય છે કે અધકચરું ક્રશ કરી ડુંગળી ટામેટા એ બધું વપરાતું હોય છે એ રીતે પણ વાપરી શકાય છે, પણ એ રીતે કરો ને એટલે જ્યારે મિશ્રણ કમ્પ્લીટ તૈયાર થાય, ભુરજી તૈયાર થાય ને ત્યારે થોડી એ લંપી થશે, ઢીલી થશે, એટલા માટે. ઓકે, ડુંગળી સહેજ બદામી થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે એની અંદર એક મોટી ચમચી જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈએ, એને પણ સાંતળી લઈએ. જો ડુંગળી પણ સરસ બ્રાઉન થઈ ગઈ છે અને આદુ મરચા લસણની પેસ્ટ જે એડ કરી એ પણ સરસ સંતળાઈ ગઈ છે. હવે એની અંદર અડધો કપ ઝીણા સમારેલા ટામેટા લઈએ છે, એને પણ સાંતળી લઈએ. ટામેટાની કચાસ દૂર થાય ત્યાં સુધી સાંતળવાની છે. ટામેટા સરસ કૂક થઈ ગયા છે. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે, મીઠું અત્યારે પનીરના ભાગનું પણ એડ કરી દઈશું. એક ચમચી લાલ મરચું લઈએ છીએ, 5 ચમચી હળદર લઈએ, 1/2 ચમચી ધાણા જીરું લઈશું અને 1/2 નાની ચમચી કિચન કિંગ મસાલો લઈએ. હલાવી લઈએ. ટામેટાની અંદર જે મોઈશ્ચર છે એની સાથે જ મસાલા મિક્સ કરી અને થોડી વાર એને સાંતળતો એટલે મસાલા બળી પણ નહીં જાય અને મોઈશ્ચરના કારણે મસાલા છે એ પ્રોપર શેકાશે. જો મસાલા પણ સરસ સંતળાઈ ગયા છે અને મિશ્રણ હવે સરસ બાઇન્ડ થઈ ગયું છે એટલે બધા વેજીટેબલ્સ પણ સરસ કૂક થઈ ગયા છે. હવે એની અંદર 1/2 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ, હલાવી લઈએ. જો અત્યારે આપણે પાણી એડ કર્યું ને એ પાણી એડ કરવાનું રીઝન શું છે કે નોર્મલી પનીર ભુરજી છે એ ડ્રાય જ હોય, પણ પાણી એડ કરી અને પછી તમે પનીર એડ કરો અને પછી એને સાંતળો તો પનીર છે એ ચૂવી નહીં થઈ જાય. ઓકે, એટલે પેલું ડ્રાય જ કેવું કે રોસ્ટ થયા જ રાખે, થયા જ રાખે, એના કારણે ચબળ થઈ જાય. હા, હવે એની અંદર 1/4 કપ પનીર છે એને ક્રમ્બલ કરી લીધું છે એડ કરી દીધું. તો જેટલું શાક હોય, જે ડુંગળી ને ટામેટા આપણે લઈએ છીએ એના સામે પનીર કેટલું હોવું જોઈએ? પોણા ભાગનું. હા, એટલે 1/4 ભાગનું પનીર અને 1/2 કપ જેટલું એટલે કે 1/2 ભાગનું જે આપણે વેજીટેબલ્સ ને સાતળ્યું એ મસાલો. તો એનો સ્વાદ પણ સરસ આવશે અને ટેક્સચર પણ આપણને જે જોઈએ છે એવું જ તૈયાર થશે. હવે અત્યારે આપણે આને સેન્ડવિચમાં ઉપયોગમાં લેવું છે એટલે વધારે પાણી કે ક્રીમ કશું એડ નથી કરતા, પણ અત્યારે ઘણા બધા એને એકલી પનીર ભુરજી જો સબ્જી તરીકે ખાવી હોય તો ક્રીમી પનીર ભુરજી એ બધાને બહુ જ ભાવતી હોય છે, તો આની અંદર થોડું પાણી છે અથવા તો થોડી મલાઈ છે એડ કરી શકાય છે. સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી એની અંદર કસૂરી મેથી એડ કરી દઈએ, 1 નાની ચમચી જેટલી કસૂરી મેથી લઈ અને હાથેથી ક્રશ કરી અને પછી એડ કરી દઈએ, અને સાથે 1 મોટી ચમચી લીલા ધાણા એડ કરી દઈએ, મિક્સ કરી લઈએ. આમ તો આપણે જે નોર્મલ શાક બનાવીએ એ જ પદ્ધતિ છે, બસ ખાલી અંદર જે પાણીનું પ્રમાણ છે એકદમ ઓછું રાખવાનું છે, પાણીનું અને તેલનું બંને.
પાણીનું પ્રમાણ અને તેલનું પ્રમાણ ઓછું રાખીશું ને એટલે મિશ્રણ છે એ આમ મોઇસ્ટ છે પણ ડ્રાય પણ છે, એટલે જ્યારે આપણે સ્ટફિંગ તરીકે વાપરીશું ત્યારે ખૂબ જ કન્વિનિયન્ટલી અને આપણે પૂરણ તરીકે વાપરી શકીશું. પનીર ભુરજી તૈયાર છે, એટલે કે આપણું પૂરણ તૈયાર છે. એક બાઉલમાં લઈ લઈએ. હવે ભુરજીને થોડી ઠંડી કરી લઈએ. હવે સેન્ડવિચ એસેમ્બલ કરી લઈએ. એના માટે સૌથી પહેલા બટર લગાવી લઈએ. યસ, કારણ કે બટર ઓન ધ બ્રેડ જ્યાં સુધી ન લાગે ત્યાં સુધી સેન્ડવિચ ની મજા ન આવે. હવે જે બટર વાળી સાઈડ છે એને આ રીતે ફ્લિપ કરી દઈશું. પહેલા થોડું કેચઅપ લગાવી દઈએ. એટલે આપણે ટોસ્ટ કરવાના છે એટલે એ બધું બટર જે છે ઉપરની સાઈડ રેડ બ્રેડની એવી રીતે રાખીએ છીએ. અને જે સાઈડ પર આપણે બટર નથી લગાવ્યું એના પર આપણે સોસ અને પૂરણ ને બધું મૂકીશું. જો જ્યારે પણ સેન્ડવિચ બનાવતા હોય ને ત્યારે બટર એટલે કે આપણે સેન્ડવિચને બનાવીને ટ્રાવેલિંગમાં લઈ જવી હોય તો ક્યારેય બટર નહીં વાપરવાનું, એ સમયે તેલ અથવા ઘી વાપરવાનું. કારણ કે બટરની અંદર છે ને છાશનો ભાગ રહેલો હોય અને છાશનો ભાગ હોય એ લાંબો સમય સેન્ડવિચને સાચવવી હોય ને તો એક તો સચવાય નહીં, ખરાબ વહેલી થઈ જાય અને બીજું કે સોગી પણ વહેલી થઈ જાય બટરના અંદર રહેલા છાશના લીધે. જ્યારે ઘી અથવા તેલની અંદર છાશ નથી હોતી એટલા માટે લાંબો સમય સચવાશે પણ ખરી અને ક્રિસ્પી પણ રહેશે. તો સેન્ડવિચમાં તેલ સારું લાગે એમ તે ઘણા લોકોને ભાવતું હોય છે એટલે તેલ પણ વપરાતું હોય છે, એટલે નોર્મલી બટર અથવા ઘી. હવે તંદૂરી મેવો લઈએ છે. પનીરની ભુરજી બનાવી છે એટલે કે એનો સ્વાદ છે એ પંજાબી ટેસ્ટ છે, એટલે એની સાથે તંદૂરી મેવનું કોમ્બિનેશન છે બહુ સરસ લાગશે. હવે જો તંદૂરી મેવો ઘરમાં ન હોય ને તો શું કરવાનું, સાદું મેયોનીઝ લેવાનું અને એની અંદર થોડો સાંભાર મસાલો અને કસૂરી મેથી એ મિક્સ કરી દો ને તો પણ ટેસ્ટ છે ને એ આના જેવો આવશે. શું કીધું, સંભાર મસાલો અને સંભાર મસાલો જે આપણે સંભાર બનાવવામાં વાપરતા હોય છે ડ્રાય એ અંદર એડ કરી દેવાનું અને સાથે થોડી કસૂરી મેથી. ઓકે, હવે જે પનીરનું પનીર ભુરજી મિશ્રણ બનાવેલું છે એ મૂકીએ છીએ. પૂરણ પણ થોડું વધારે પ્રમાણમાં જ લઈશું કારણ કે આખી સેન્ડવિચનો જે ટેસ્ટ છે એ આ પૂરણ પર જ છે, એટલા માટે. મને ટોસ્ટર આપી દે. હા, બટર વાળી સાઈડ છે એ ટોસ્ટરમાં નીચેની સાઈડ ટચ થાય એ રીતે રાખીશું. બીજી સ્લાઇડ પર પણ તંદૂરી મેવો અને કેચઅપ લગાવી દઈએ. હવે પૂરણ ઉપર કેપ્સિકમની સ્લાઈસ મૂકીએ છીએ અને સાથે ડુંગળીની સ્લાઈસ મૂકીએ. હવે કેચઅપ અને મેયો લગાવેલી સ્લાઈસ મૂકી દઈએ અને ટોસ્ટર બંધ કરી દઈએ. બંને સાઈડથી સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય એવી શેકી લઈશું. તો ધીમા તાપે કરી કે મીડિયમ? મીડિયમ. જો એકદમ સરસ ડાર્ક બદામી કલરની થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે, લઈ લઈએ. હવે છે ને આ ટોસ્ટર પાછું ઇન ટ્રેન્ડ આવી ગયું છે. હા, કારણ કે આની અંદર છે ને બહુ ઝડપથી સેન્ડવિચ તૈયાર પણ થાય છે અને ક્રિસ્પીનેસ પણ આની અંદર વધારે મળે છે. કટ કરી લઈએ. કે સરસ સવાજ આવે છે. સર્વિંગ પ્લેટમાં લેતા પહેલા એની અંદર સાતે સ્ટીક પરોવી દઈએ. ઓકે, સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ઉપરથી થોડો કેચઅપ ડ્રિઝલ કરીએ અને સાથે થોડું તંદૂરી મેવો છે એની અંદર પાણી મિક્સ કરી દીધું છે એટલે પતલો કરી દીધો છે સોસ, એ ડ્રિઝલ કરીએ. થોડા લીલા ધાણા વપરાવીએ. પનીર ભુરજી છે એટલે સાથે કેચઅપ મૂકીએ છીએ. તો તૈયાર છે એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી એવી પનીર ભુરજી સેન્ડવિચ. યસ, તો આ રસોડે તો બની ગઈ પનીર ભુરજી સેન્ડવિચ. તો આ સેન્ડવિચ તમારા ઘરે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને એના માટે રીત લખી લો.